धरती पुत्रों माटे आफत बन्यो वरसाद। खेतरो थई गया जलमग्न। हजारों हेक्टर जमीन पर रहेलो उभो पाक धोवायो। खेडूतों ने मोढ़े आवेलो कोड़ियो छिनवायो। आ दृश्य छे उत्तर गुजरात ना बनासकांठा जिल्लाना। छेल्ला बे त्रण दिवस थी अधध वरसी रहेला वरसाद ने कारणे धरती पुत्रों नी स्थिति कफोड़ी बनी गई छे। दृश्यों में जोई शकाय छे के अविरत वरसाद ने कारणे खेतरो बेट मां फिरवाई गया छे। खेतरो मां एटलू बधु पाणी भराई गयु छे के उभा पाक नाश पामवानी तैयारी मां छे। जो आ पाणी आगामी बे दिवस मां खाली नहीं थाय तो खेडूतो ने रोवानो वारो आवशे, कारण के उभो पाक पाणी ने कारणे कोहवाई जशे। मगफळी वावेली छे, कपास वावेली छे, बधुं धान पाणी में डूबी गयुं छे। અમારા ખેતરમાં વેંટ ચાલવારે કારણથી બધું પાક નિષ્ફળ થઈ ગયો છે। કેટલું નુકસાન? 5 લાખ રૂ 5-1 લાખ નું થશે। મગફળી વાવેલી હતી, પાણી ભરાઈ ગયું છે। 3-3 ફૂટ કપાસ, મગફળી, બાજરી, કેટલું નુકસાન? લગભગ 5-6 લાખ નું થયું હશે। કેટલું પાણી? પાણી 3-3 ફૂટ છે ખેતરમાં, આખા ખેતરમાં બચે છે। દ્રશ્યો બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલા વિવિધ ગામડાઓના છે, જ્યાં સતત વરસાદને કારણે કપાસ, બાજરી, મગફળી સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જોરદાર ઇનિંગ ખેલી હતી, જેના કારણે અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ હતી। પરંતુ ઉત્તર ગુજરાત કોરું હતું, જેના કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા। પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં એવો વરસાદ વરસ્યો કે જેના કારણે ખેડૂતોનો ઊભો પાક નાશ પામ્યો છે। ખૂબ વરસાદ પડવાથી ખૂબ નુકસાન થાય છે અને અમારે ખૂબ નુકસાન ખૂબ થાય છે। મગફળી છે, કપાસ છે અને બાજરી છે ખાવાની, પણ પાણીમાં બધી પડી ગઈ, પેલા બંટી ચડી ગઈ અને સાહેબ ખૂબ થાય છે નુકસાન। ગરમ પાણી ભરાઈ જાય છે। કેટલા ફૂટ પાણી આવે અને આ પાણી કેટલા દિવસ રહેશે અહીંયા? આ પાણી 15 દિવસ રહે। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં ધરતી પુત્રોમાં આનંદ છે તો કેટલાક વિસ્તારમાં ખેડૂતો માટે આ વરસાદ આફત બનીને આવ્યો છે અને ખેતરમાં લહેરાતા ઊભા પાકનો નાશ કરી દીધો છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના ગામડાઓની કંઈક આવી જ સ્થિતિ હાલ જોવા મળી રહી છે। ડીસામાં પડેલા ધોધમાર વરસાદને કારણે સૌથી વધુ જો નુકસાન ગયું હોય તો તે નુકસાન ખેડૂતોને થયું છે। આપ જે રીતે જોઈ શકો છો, ડીસા જે આસપાસના જે ગામડાઓ છે તે ગામડાઓમાં સૌથી વધુ નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। હાલ પણ ગઈકાલે વરસાદ થયો હતો, છતાં પણ હાલ જે મગફળી છે, કપાસ છે, બાજરી જેવા પાકોમાં હાલ પણ 3-3 ફૂટ જેટલા પાણી ભરેલા છે, જેના કારણે ખેડૂતોના પાક જે નિષ્ફળ જવાની આરે છે। આ પાક જે છે ક્યારે સુકાય, હવે એ મહત્વ, પાણી જે છે આ પાકમાંથી પાણી ક્યારે સુકાય એ મહત્વ જોવાનું રહ્યું, કારણ કે ખેડૂતોનું કહેવું છું કે આવી જે વરસાદ પડ્યો છે તેના કારણે ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનો સૌથી વધુ વાર આવે છે ખેડૂતો। એ રીતે અહીંના જે વિસ્તારો છે, કંસારી છે, માલગઢ છે, અહીંયાના જે આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે અહીં ખૂબ જ મોટું નુકસાન સૌથી વધુ ખેડૂતોને થયું છે। તો ખેડૂતોને એક જ માંગ છે કે સરકાર અહીં જે નુકસાનની ભરપાઈ કરે અથવા સર્વે કરીને અમને જે પણ નુકસાન થયું છે તે નુકસાનની સહાય જાહેર કરે તેવા ખેડૂતોને હાલ માંગ કરી રહ્યા છે। પરેશ પટિયાર, VTV ન્યૂઝ, બનાસકાંઠા।